नवसारी जिल्लामां भाजपनी लहेर छवाता कार्यक्रममां उत्साहनो माहोल जोवा मळी रह्यो छे। चार बैठकोमांथी त्रण बैठको भाजपने मळता भाजपमां आनंद छवाई गयो हतो। आ तरफ नवसारी बैठक पर पीयूष देसाईनो विजय थयो छे, बीजी तरफ जलालपोर बैठक पर आरसी पटेलनो विजय थयो छे। शुं कही रह्या छे आगामी रणनीतिने लई विजेता उमेदवारो, आवो सांभळीए। વિરોધના વંટોળા વચ્ચે ફરી બીજી ટર્મ પિયુષભાઈ દેસાઈ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પ્રજાના વિશ્વાસમાં ખરા ઉતર્યા એમ કહી શકાય। હાલ આપણે પિયુષભાઈ દેસાઈ સાથે મુલાકાત કરીશું કે કઈ રીતે વિજય મેળવ્યો। આ વખતે ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર તરીકે જ્યારે બીજી વાર મારી વરણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને એક વિકાસને સમગ્ર નવસારી 175 વિધાનસભાના તમામ મતદારોએ જેને એમ કહેવામાં આવે કે વિકાસની આગે કુછ જાળી રાખીને મને ખૂબ જંગી બહુમતીથી ન ભૂતો ન ભવિષ્ય નવસારી વિધાનસભાના ઇતિહાસમાં આટલી જંગી લીડ અકલ્પનીય કલ્પના નહીં થશે એ, પરંતુ મને આનંદ એ વાતનો છે કે નવસારી શહેર હોય, ગંડેવી તાલુકામાં આવતા ગામો હોય કે નવસારી તાલુકામાં આવતા ગામો હોય, તમામ મત વિસ્તારના ભાઈઓ અને બહેનોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે અને હું ખૂબ ઋણી છું, વંદન કરું છું તમામ મતદારોનો। એનું કારણ છે કે દેવથી પણ દુર્લભ અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમણે પણ ખૂબ મહેનત કરી। 5 વર્ષ સુધી ગામડે ગામડુંનું ભ્રમણ પિયુષભાઈને ફળ્યું છે, સામાન્ય માણસથી લઈને તમામ લોકો સાથે ખભે હાથ રાખીને ચાલનારા પિયુષભાઈ આવનારા દિવસોમાં કેવી કામગીરી કરશે એ જોવું રહ્યું। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।